સુરતમાં તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા છે. જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હોય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા એજન્ટ અને દલાલો થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ બેઠા હતા. દલાલો મોટી સંખ્યામાં લોકોની લાઈન લાગી છે. સવારે 7-8 વાગ્યાનો ઊભો છું, મને તાવ છે, છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે. જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના પહેલાં 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું. બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે, અત્યારે મને લૂ લાગી ગઈ, મેં બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે? સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો બોકન ના મળ્યું, પાછું જવું પડ્યું. પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું. હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ. 10 કિલોમીટર દૂરથી આવું છું અલથાણથી હું, બરાબર. હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના. એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે. એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3-4 કાઉન્ટર રાખવા પડે. એની જગ્યાએ એક એક કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક. અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઉભું રહેવાનું?